વિદ્યાર્થી મિત્રો, ધોરણ બે વિષય ગણિત ગમ્મત પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટ ભાગ પાંચ. અગાઉ આપણે ચાર ભાગ ભણી ગયા, આજે ભણીશું ભાગ પાંચ. એમાં જોઈશું પ્રશ્ન પાંચ. અ નીચેના દાખલા ગણો. એમાંથી ગમે તે ત્રણમાંથી ગમે તે બે લખવાના છે, પણ આપણે બધા દાખલા લખવાના પરીક્ષામાં, બરોબર ને? બે નહીં લખવાના, ત્રણ દાખલા આપણે ગણવાના છે. તો એક નંબર ઉમેરો એટલે સરવારા કરો. તો ઉમેરો એટલે આપણે સરવારા કરવાના છે. તો એક નંબરમાં 53 મિલી, આ સરવારા નિશાની કહેવાય અને બાદ બાકી નિશાની મેં તમને શીખવાડ્યું હતું. આપણે સરવાળાને બાદ બાકી શીખી ગયા, એમાં મેં તમને શીખવાડ્યું હતું. આને બાદ બાકીની નિશાની કહેવાય અને આને સરવાળાની નિશાની, એટલે સરવાળો એટલે ઉમેરવાની, બંનેને ગણવાના અને કેટલા આવે એ લખવાનું, એને સરવાળો કહેવાય. ઉમેરવાના 53માં 4 ઉમેરવાના, 53 ને 4 કેટલા થાય એ આપણે લખવાના. 53 મિલી પત્તાની સરવારી 4, પત્તાની નિશાની અને 4 મિલી. તો 3 ને 4 કેટલા થાય? તો 3 ને 4 કેટલા થાય? તો 3 1 2 3 અને 4, 1 2 3 ને 4 તો કેટલા થાય? 1 2 3 4 5 અને 7. તો અહીંયા 7 લખીશું અને 5 ના 5 તો 57 મિલી થાય. મેં તમને કીધું હતું મિલી હોય તો મિલી લખવાનું અને લીટર હોય તો લીટર લખવાનું, એ ભૂલવાનું નહીં જ્યારે મેં તમને સરવાળાને બાદ બાકીના દાખલા શીખવાડ્યા હતા ત્યારે, બરાબર. બે નંબર 60 મિલી વત્તા 100 મિલી. 60 મિલી વત્તા 100 મિલી, 60 ને 100 કેટલા થાય? 60 ને 100 કેટલા થાય? તો 0 100 તો 100 થાય. 0 છે અને 100 છે તો 100 ના 100 આવે, અને 100 ના અહીંયા કંઈ નથી એટલે 100 ના 100 આવે. તો કેટલા થાય? 60 ને 100, 66 મિલી લખવાનું. 66 મિલી મેં મિલી લખ્યું ને, એવી રીતે તમારે પણ પરીક્ષામાં લખવાનું છે. 3 નંબર 83 લિટર વત્તા 4 લિટર. 83 લિટર વત્તા 4 લિટર, 83 અને 4 કેટલા થાય? 3 અને 4. તો આ 3 ને 4 આપણે સરવાળો કર્યો હતો, એ 3 અને 4 કેટલા થાય? 7. 3 ને 4 7 થાય. 8 ના 8, 8 ના 8, 8 ને 7 કેટલા થાય? 87. તો 87 લિટર, એ 8 ના 8 મૂક્યા, 87 લિટર થયા. 83 વત્તા 4 એટલે 87 લિટર થાય. 4 નંબર 92 લિટર વત્તા 7 લિટર, 92 લિટર વત્તા 7 લિટર, 2 અને 7 કેટલા થાય? 7 પછી કેટલા આવે? 8 અને 9, 7માં 2 ઉમેરો એટલે કેટલા થાય? 8 અને 9. તો અહીં આપણે લખીશું 9 વત્તા 9 ના 9, અહીંયા 9 જ આવશે. તો 92 વત્તા 7 બરાબર 99 લિટર થાય. કેટલા થાય? 99 લિટર. આવી રીતે આપણે સરવાળો કરવાનો છે. 2 નંબર બાદ કરો. બાદ કરો એટલે બાદ બાકી કરવાની, અહીંયા આપણે બાદ કરવાના, કાપવાના છે. તો અહીંયા 1 નંબરમાં 16 લિટર બાદ 5 લિટર. હવે 100માંથી 5 કાઢીએ તો કેટલા થાય વધે? 100 લીટા કરવાના, 1 2 3 4 5 ને 100, એમાંથી 5 કાઢવાના. 1 2 3 4 ને 5 કાઢ્યા એટલે કેટલા વધ્યા? 1. તો અહીંયા લખીશું 1 અને 1 નો 1. તો 16માંથી 5 બાદ કરે એટલે 11 લિટર રહે. 2 નંબર 19 મિલી બાદ 8 મિલી, 19 મિલી બાદ 8 મિલી. તો 19માંથી 8 જાય તો કેટલા વધે? તો 9માંથી 8 જાય તો કેટલા વધે? તો 9 લીટા કરવાના અને 8 એમાંથી કાઢવાના. 9માંથી 8 જાય કેટલા વધે? વેઢા કરવાના. 9માંથી 8 જાય તો 1 વધે અને 1 નો 1 કેટલા આવ્યા? જવાબ
માંથી આ ગયા તો 19 મે 11 મિલી રહે તાઈ નંબર 28 મિલી બાદ 4 મિલી 28 માંથી 4 જાય તો કેટલા વધે 28 મિલી બાદ 4 મિલી તો 28 માંથી 4 જાય કેટલા હોય 8 માંથી 4 જાય તો કેટલા રહે તો 8 માંથી 4 કાપીએ તો કેટલા વધે 4 કેટલા વધે 4 વધે અને 2 ના 2 તો 28 માંથી 4 બાદ કરતા 24 મિલી રહે 4 નંબર 47 લીટર બાદ 5 લીટર આપણે 47 લીટર માંથી 5 લીટર બાદ કરવાનું છે તો 7 માંથી 5 કાપીએ તો કેટલા વધે 7 લીટર કરવાના 1 2 3 4 5 અને 7 7 માંથી 5 કાપીએ એટલે કેટલા વધે 1 2 3 4 5 એક ને બે કેટલા વધ્યા બે તો અહીંયા આપણે લખવાના બે ચાર ના ચાર તો 47 લીટરમાંથી 5 લીટર બાદ કરીએ તો 42 લીટર જવાબ આવે ખબર પડી સરવાળો અને બાદબાકીમાં ખબર પડી સરવાળામાં બંનેને સરવાળો કરવાનો હોય છે જ્યારે બાદબાકીમાં 16માંથી 5ને બાદ કરવાના કાપવાના છે બરાબર બાદ કરવાના ખબર પડી ગઈ ને બાદ બાકી અને સરવાળામાં મેં તમને શીખવાડ્યું હતું અગાઉ બરાબર તો હવે જોઈએ આપણે ત્રણ નંબર કોયડા ઉકેલો કોયડા ઉકેલો તો કોયડા ઉકેલ આપણે કરવાનો પહેલાં કોયડો વાંચવાનો અને એનો ઉકેલ પછી સરવા બાદ બાકી છે કે સરવાળો પહેલાં કોયડા વાંચવાનો એટલે આપણને ખબર પડી જશે કે આનો સરવાળો કરવાનો કે બાદ બાકી એ પછી આપણને ખબર પડશે બરાબર આપણે આ શીખી ગયા કોયડા ઉકેલ તો હું તમને આ શીખવાડું કોયડો વાંચીએ પહેલાં પછી સરવાળો છે કે બાદ બાકી આ પછી આપણે કરીએ તો એક નંબર શાળાની એક પાણીની ટાંકીમાં 50 લીટર પાણી છે બાળકોએ આજે તેમાંથી 40 લીટર પાણી પીધું કેટલું પાણી છે શાળાની એક પાણીની ટાંકીમાં 50 લીટર પાણી છે બાળકોએ આજે તેમાંથી 40 લીટર પાણી પીધું ટાંકીમાં કેટલું પાણી બાકી રહ્યું તો 50 લીટર પાણી હતું એમાંથી 40 લીટર પાણી બાળકો પી ગયા એટલે કપાઈ ગયું 50માંથી 40 લીટર ઓછું થયું એટલે ઓછું એટલે બાદ બાકી આવશે શું આવશે બાદ બાકી આવશે તો 50માંથી આપણે 40 કાપવાના છે તો કેવી રીતે લખવાનું પરીક્ષામાં એ હું તમને શીખવાડું તો આવી રીતે આપણે લખવાનું છે હું તમને બતાવું કે કેવી રીતે બાદબાકી કરવાની છે તો આપણે આ જોયું પાણીની ટાંકીવાળું તો આ એનો દાખલો આપણે ગણવાનો આવી રીતે એક નંબર 50 લીટર પાણી હતું ટાંકીમાં કેટલું હતું 50 લીટર પાણી હતું તેમાંથી બાદબાકીનું નિશાની કરવાની તો 40 લીટર પાણી પીધું 50 લીટર પાણી હતું બાદ 40 લીટર પાણી પીધું તો કેટલું લીટર પાણી બાકી રહ્યું તો આપણે હવે એની બાદ બાકી કરીશું 0 0માંથી 0 જાય તો 0 5માંથી 4 જાય તો કેટલા વધે તો 5 લીટર કરવાના કેટલા વધે હા 5 લીટર કરીએ કેટલા વધે 1 2 3 4 ને 5 5માંથી 4 કાપીએ 1 2 3 4 કેટલા વધે 1 વધ્યું તો અહીંયા 1 મૂકીશું તો 50માંથી 40 લીટર પાણી બાદ કરતાં પાણી પીધું તો કેટલું લીટર પાણી વધ્યું તો 10 લીટર પાણી કેટલું વધ્યું 10 લીટર પાણી વધ્યું બરાબર હવે આપણે જોઈએ 2 નંબરનો કોયડો વાંચીશું 2 નંબરનો કોયડો વાંચીશું હવે આપણે તો 2 નંબરના કોયડાઓ વાંચીએ ઉષાબેન પાસે તપેલીમાં 2 લીટર દૂધ હતું ઉષાબેન પાસે કેટલું હતું તપેલીમાં 2 લીટર દૂધ હતું હેતલબેને તેમને 3 લીટર દૂધ ભરેલી બીજી તપેલી આપી હવે ઉષાબેન પાસે કેટલું દૂધ થયું તો ઉષાબેન પાસે તપેલીમાં 2 લીટર દૂધ હતું અને હેતલબેને 3 લીટર દૂધ ભરેલી તપેલી બીજી આપી તો હવે ઉષાબેન પાસે કેટલું દૂધ થયું તો શું આવશે સરવાળો 2 હતું અને 3 આવ્યું ઉમેરાયું એટલે સરવાળાને દાખલો આવશે શું આવશે સરવાળાનો દાખલો તો આ
આપણે જોઈએ સરવાળાનો દાખલો કેવી રીતે લખવાનો એ આપણે જોઈએ। તો બે નંબર 2 લીટર દૂધ હતું। કેટલું હતું? ઉષાબેન પાસે 2 લીટર દૂધ હતું। એમાં હેતલબેને 3 લીટર દૂધ આપ્યું। વત્તા 3 લીટર દૂધ આપ્યું। 2 ને 3 કેટલા થાય? 2 ને 3 કેટલા થાય? 2 માં 3 ઉમેરે કેટલા થાય? તો 2 પછી 3 4 ને 5 કેટલા લીટર દૂધ થયું? 5 લીટર દૂધ થયું। કેટલું થયું? 5 લીટર દૂધ થયું। બરોબર, ઉષાબેન પાસે 5 લીટર દૂધ થયું। તો હવે જોઈએ કોયડો, 3 નંબરનો કોયડો આપણે વાંચીએ પહેલા, પછી એનો શું કરવાનું બાદબાકી કે સરવાળો એ જોઈશું। તો 3 નંબર, પેટ્રોલની એક ટાંકીમાં 30 લીટર પેટ્રોલ હતું। પેટ્રોલની એક ટાંકીમાં કેટલું પેટ્રોલ હતું? 30 લીટર પેટ્રોલ હતું। તેમાં બીજું 9 લીટર પેટ્રોલ ભર્યું। તેમાં 9 લીટર પેટ્રોલ ભર્યું, હવે ટાંકીમાં કેટલું પેટ્રોલ થયું? પહેલાં 30 લીટર પેટ્રોલ હતું અને એમાં પાછું બીજું 9 લીટર પેટ્રોલ ભર્યું, એટલે ઉમેર્યું 30માં 9 પાઉં પેટ્રોલ ઉમેર્યું, 9 લીટર એટલે ઉમેરવામાં આવે, એટલે સરવાળાનો દાખલો ગણવામાં આવશે, સરવાળો થાય। એટલે આપણે હવે આ કોયડો વાંચ્યો, હવે એનો સરવાળો લખવાનો કેવી રીતે એ આપણે જોઈએ। તો 3 નંબરમાં 30 લીટર પેટ્રોલ હતું વત્તા 9 લીટર પેટ્રોલ ભર્યું। 30 લીટર પેટ્રોલ હતું, 9 લીટર પેટ્રોલ ભર્યું। એક હોય એટલે આ પહેલાં આ સાઈડથી ગણવાનું હોય, જમણી સાઈડથી દાખલો હંમેશા ગણવાનો હોય। 0 9 તો 9 0 9 તો 9, 3 ના 3, 30 ને 9 કેટલા લીટર પેટ્રોલ લીધું? 39 પેટ્રોલ થયું। 39 લીટર પેટ્રોલ થયું। હવે ચોથો કોયડો આપણે વાંચીશું, બરોબર। તો 4 નંબર, એક પાણીમાં 15 લીટર ઘી હતું, તેમાંથી 4 લીટર ઘી શીરો બનાવવામાં વાપર્યું। હવે બાણીમાં કેટલું ઘી વધ્યું? 15 લીટર ઘી હતું, તેમાંથી 4 લીટર ઘી શીરો બનાવવા વાપર્યું, એટલે એમાંથી 15 લીટરમાંથી 4 લીટર ઓછું થયું, એટલે બાદબાકીનો સર દાખલો આવશે। શું આવશે? બાદબાકીનો। પણ એમાં કેટલું ઘી વધ્યું પછી 15માંથી 4 લીટર બાદ થાય? તો કેટલું ઘી બરણીમાં વધે એ આપણે દાખલો ગણીએ એટલે ખબર પડશે। તો આપણે દાખલો ગણીશું 4 નંબરનો। તો 4 નંબર, 15 લીટર ઘી હતું, 15 લીટર ઘી હતું બાદ 4 લીટર ઘી શીરો બનાવ્યું, 4 લીટર ઘીનો શીરો બનાવ્યો। તો 15માંથી આપણે 4ને બાદ કરવાના છે, તો પહેલાં આવી ગણીશું, 5માંથી 4 બાદ કરવાના છે, તો 5 લીટા કરવાના, 1 2 3 4 ને 5, એમાંથી 4 બાદ કરવાના, કેટલા બાદ કરવાના? 4, 1 2 3 ને 4 બાદ કર્યા એટલે કેટલા વધ્યા? 1, તો અહીં આવશે 1 અને 1નો 1। 15માંથી 4 લીટર ઘી બાદ કરતાં 11 લીટર ઘી વધ્યું। કેટલું વધ્યું? 11 લીટર ઘી વધ્યું। તમને દા કોયડા ઉકેલમાં ખબર પડી ગઈ હશે કે કોયડા ઉકેલ કેવી રીતે લખવાનું, ખબર પડી ગઈ ને? તો હવે આપણે આગળ જોઈશું। પ્રશ્ન 5 પ, નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગોળ તથા લાંબા માટે એરો કરો। જે વસ્તુ ગોળ હોય એમાં ગોળ કરવાનું અને લાંબુ હોય એમાં એરો કરવાનો છે, બરોબર। ખબર પડી ગઈ ને, આપણે પહેલા પાઠમાં શીખી ગયા એસે। તો આપણે 1 નંબરમાં પેન્ટ આપ્યું છે, આ પેન્ટ કેવું છે? ગોળ છે ને, ગોળ દેખાય છે તમે? ના, લાંબુ દેખાય છે, એટલે લાંબામાં શું કીધું છે? આવો એરો કરવાનો, તો આવો એરો કરવાનો। તો આ રૂપિયાનો સિક્કો 2 નંબરમાં શું છે? રૂપિયાનો સિક્કો। તો રૂપિયાના સિક્કાનો આકાર કેવો છે? ગોળ, આવો ગોળ છે ને, તો અહીં આપણે ગોળ કરવું, ગોળમાં ગોળ જ કરવાનું છે, લાંબામાં એરો કરવાનો, ગોળમાં એ ગોળ કરીશું। 3 નંબર, ગુલદાનીનું કુંજો છે, કેવો છે આ? લાંબો, સમજો,
તો અહીંયા એરો આવશે, ગોળ નથી એટલે એરો આવશે. ચાર નંબર આ કલરની પીસી છે તો આ પણ લંબ, આ ઊભી છે લાંબી છે, લાંબી વસ્તુ છે તો લાંબી વસ્તુ સામે આપણે આવો એરો કરવાનો, તો અહીંયા પણ એરો કરીશું. પછી આ નારંગી, નારંગી કેવી છે, ગોળ છે તો આમાં ગોળ આવશે, તો અહીંયા ગોળ છે તો અહીંયા ગોળ કરીશું આપણે ચોરસમાં. પછી ચમચી છે, ચમચી કેવી હોય, લાંબી, આમ લાંબી છે, ચમચી લાંબી છે તો આવો એરો કરીશું, તીર એરો બરાબર. પછી બેટ, તો બેટનું ચિત્ર કેવું દેખાય છે તમને, લાંબુ, આવું લાંબુ દેખાય, ગોળ નથી એટલે અહીં પણ એરોની નિશાની કરીશું. પછી અહીંયા ઘડિયાળ કેવી છે, આકાર ગોળ છે, એવું આકાર છે ગોળ છે, આપણે અહીંયા શું કરીશું, કેવો આકાર છે ગોળ છે તો અહીંયા ગોળ આવશે, અહીં ચોરસમાં આપણે ગોળ કરીશું. પછી આ સ્કેલ છે, ફૂટપટ્ટી, ફૂટપટ્ટી પણ ફૂટપટ્ટી કેવી છે, લાંબો આકાર છે, લાંબા આકારમાં આવો એરો કરવાનો બરાબર, આવો એરો કરવાનો, શું કરવાનું, આવો એરો કરવાનો લાંબા આકારમાં બરાબર. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નવ નંબર ઉમી જોઈએ, દસ નંબર આગળ જોઈએ આપણે. પ્રશ્ન પાંચ કહો, નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગબડતી પ્રગતિ વસ્તુઓ માટે ગોળ તથા સરકતી વસ્તુઓ માટે ખોટું કરો, તથા ગબડતી અને સરકતી હોય તેવી બંને વસ્તુઓ માટે ખરું કરો. અહીંયા ગબડી શકે એમાં ગોળ કરવાનું, સરકી શકે એવી વસ્તુમાં ખોટું કરવાનું, અને ગબડે અને સરકે બંને વસ્તુ હોય એમાં ખરાની નિશાની કરવાની છે. તો એક નંબર, તો એક નંબરમાં ડબ્બો આપ્યો છે, તો ડબ્બો સરકી શકે, ડબ્બો સરકી શકે, ચોરસ છે તમારા હાથમાંથી ઘણી વાર સરકી જતો હશે ડબ્બાનો નાસ્તો, તો અહીંયા ખોટાની નિશાની આવી. પછી બે નંબરમાં પૈડું, ટાયર આપ્યું છે, એ સરકી પણ શકે અને ગબડી પણ શકે, આ ટાયર છે એ સરકી પણ શકે અને ગબડી શકે, એટલે સરકે અને ગબડે એમાં સાચાની નિશાની કરવાની. પછી ત્રણ નંબર મોબાઈલ, મોબાઈલ સરકી જાય ગબડે નહીં, મોબાઈલ સરકી શકે ગબડી શકે નહીં, એટલે સરકે એટલું, તમારા હાથમાંથી ઘણી બસ વાર નીચે સરકી જતો હશે મોબાઈલ, એટલે અહીંયા ખોટાની નિશાની આવે. ચાર નંબર ગેસની બોટલ છે બરાબર, ગેસનો બાટલો કહીએ છીએ, ગેસની બોટલ, તો ગેસનો બાટલો સરકી પણ શકે અને ગબડી પણ શકે, એટલે અહીંયા ગબડે અને સરકે એમાં ખરાની નિશાની કરવાની, એટલે અહીંયા ખરાની નિશાની આવશે. પછી પાંચ નંબર પાસો આપ્યો છે, રમતનો પાસો, તો પાસો સરકી શકે, પાસો સરકી શકે ગબડી ના શકે, એટલે પાસામાં ખોટાની નિશાની, સરકી સરકે એવી વસ્તુ હોય એમાં ખોટાની નિશાની આવે. ચમચી, ચમચી પણ સરકી શકે ગબડી શકે નહીં, ચમચી સરકી શકે ગબડી ના શકે, એટલે અહીંયા પણ ચમચીમાં પણ ખોટાની નિશાની આવશે. પછી સાત નંબર બોલ, બોલ ગબડી શકે બરાબર, બોલ ગબડી શકે, તો બોલમાં ગોળ કરશું, ગોળ સરકી ગબડી શકે અને રગડી શકે, એટલે ગોળ આવશે બરાબર. પછી આઠ નંબર બોટલ, બોટલ ગબડી પણ શકે અને સરકી પણ શકે, પાણીની બોટલ ગબડી પણ શકે અને સરકી પણ શકે, એટલે ખરાની નિશાની આવશે. પછી પેન્સિલ, પેન્સિલ પણ ગબડી પણ શકે અને સરકી પણ શકે, પેન્સિલ તમે જોજો સરકી જાય અને ગબડી પણ શકે, એટલે એવી વસ્તુ હોય એમાં ખરાબ નિશાની કરવાની, અહીંયા ખરાબની નિશાની કરીશું. ત્યાં ઢોકણું છે, ઢાંકણું, ઢાંકણું પણ ગબડી પણ શકે અને સરકી પણ શકે,
એટલે આ વસ્તુ ગબરી પણ શકે અને સરકી પણ શકે એટલે આપણે અહીંયા ખરાની નિશાની કરીશું પછી ટામેટું ટામેટું ગબરી શકે ટામેટું ગબરી શકે એટલે અહીંયા ગોળ આવશે ગબરી શકે એવી વસ્તુ એમાં ગોળ ગોળની નિશાની કરાય એટલે અહીંયા ગોળ કરીશું પછી આ જાંબુ જેવું છે કિયારી જેવું બરાબર છે આ જેવું બા નંબર તો આ પણ ગબરી શકે ગણિત ગમતની નોટમાં હોમવર્ક લખવાનું છે તો ગણિત ગમતની નોટમાં હોમવર્ક લખવાનું છે એ તમારે હું કહું કે તમારે આ પ્રશ્ન ગણિત ગમતની નોટમાં લખવાનો છે બરાબર તો આપણે હોમવર્ક જોઈ લઈએ શું લખવાનું છે હોમવર્કમાં પ્રશ્ન 5 અ નીચેના દાખલા ગણો પછી એક નંબર કરીને ઉમેરો પછી લખવાનું એક એક આરડાનો લખવાનો બે ત્રણ ને ચાર એક બે ત્રણ ચાર દાખલા આ લખવાના સરવાળાના પછી બે નંબર બાદ કરો એમાં એક બે ત્રણ અને ચાર આ ચાર દાખલા લખવાના છે તમે આ લખી શકો એટલા માટે હું થોડી વાર આ વિડીયો ચાલુ રાખું છું કે તમે સહેલાઈથી લખી શકો આ દાખલા લેસનમાં હોમવર્કમાં આ દાખલા ગણવાના છે એટલે થોડી વાર હું વિડીયો ચાલુ રાખું છું તમે લખી ઉતારી શકો નોટમાં લખી શકો બરાબર તમારે નંબર 3 કોયડા ઉકેલો તો આ કોયડા ઉકેલમાં પહેલાં લખવાનું કોયડા ઉકેલનું લખવાનું શાળાની એક પાણીની ટાંકીમાં 50 લિટર પાણી છે બાળકોએ આજે તેમાંથી 40 લિટર પાણી પીધું ટાંકીમાં કેટલું પાણી બાકી રહ્યું આ લખીને પછી તમારે આ પહેલો દાખલો ગણવાનો 50 લિટર પાણી હતું બાદ 40 લિટર પાણી પીધું આ તમારે દાખલો ગણવાનો પછી પાછું એ આટલું લખાઈ જાય પછી બે નંબરનો કોયડો લખી દેવાનો પહેલાં પછી લખીને પછી તમારે આ દાખલો ગણવાનો